બ્રહ્માજી બોલાવશે. હા દેવ બ્રહ્મા, અત્યારે મને ઇન્દ્રપુરી વિશે શા માટે બોલાવ્યો? ઇન્દ્ર રાજા બોલાવે. હા મહારાજા ઇન્દ્ર, કોઈ દિવસ નહીં અને અત્યારે મને ઇન્દ્રપુરી વિશે શા માટે બોલાવ્યો? આ દેવાધિદેવ મહાદેવ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તેમ છતાં ઇન્દ્રપુરી ને કઈ ન થતું. કોઈ કાળો માથાનો પામર માનવી બાર દિવસ અંદર ફરી ઇન્દ્રપુરી ડોલાવી દીધી. તમને શું ઇન્દ્રાસન જોતું છે? આના વિશે જો કઈ જાણતા હો તો મને સત્વર કહો. નહીં નહીં દેવ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એ કોઈ આપના ઇન્દ્રાસનની લાલચે આવેલો માનવી નથી. હું કહું તે આપ સાંભળો. એવો ચાલ્યા દેવો ને દરબાર, ઓ રે દેવો ચાલ્યા દેવો ને દરબાર, એવા સંકટ સમયે
હે રાજા અજમલ, આ ઘોર કળિયુગ ની અંદર દેહ પાડવાની ખેલસા છોડી દે અને તું દ્વારકામાં જા. દ્વારકાનો નાથ રણછોડ રાય જરૂર તારા દુખડા ભાંગશે, કારણ ત્યાં શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. એલા પુંજારી, એ ભાઈ પુંજારી, તમારી માળામાં મને જોઈ આપો કે મારું સપનું સાચું છે કે ખોટું. બહુ સારું, લ્યો જોઈ દઉં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ ભગત સપનામાં આવેલું. આ પુંજારી ભાઈ, ભોળાનાથે મને કીધું, હે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. તમારું સપનું સાચું છે કે ખોટું? આ ભગત તમારું સપનું સાચું છે, તમે દ્વારકા જાઓ. બહુ સારું. Bye.
રણ સુર રાય નો પૂજારે એ પૂજા વાળ તો પૂજારે નાનો નાનો કચરો બધો ઉડી ગયો છે મોટા કચરા તારે જવું છે કે નહીં આ કળિયુગમાં તો કચરો પણ બોલવા લાગ્યો તલતાલ તને ભેળો કરી અને સમુદ્રમાં ફેંકી દઉં અને પૂંજામાં બેસી દઉં યાજ પોકણ ગડતી યજમાન ચાલિયા રે ચાલિયા જુવાર ક્યામાદાય પોકણ ગડતી યજમાન ચાલિયા રે એ ચાલ ચાલુવાર ક્યામાદા મારે ભગવાન ને થાળ જમાડવો છે હા પૂંજારી ભાઈ બહુ સારું એ તમે જમવા વેલાયા તમને મારા સમજો
જમવા વેલાયા હો મારા વાલમાં, તમે જમવા વેલાયા હો મારા વાલમાં, કેવાલા જળ રે જમનાની ભરી લારો જારીઓ, કેવાલા જળ રે જમનાની ભરી લારો જારીઓ, તમે યા તમારા શરણ તો લાંબા કરો, શરણ પણ લાંબા ન કર્યા, તેથી મેં ક્રોધમાં ક્રોધમાં જારી મારી. પથ્થરની મૂર્તિ કઈ થોડા લાડવા જામ ખાય. અરે પુંજારી ભાઈ,
સાચી મૂર્તિ ક્યાં છે, મને એના દર્શન કરાવો, મારે એને લાડુ જમાડવા છે. સાચી મૂર્તિ ના દર્શન હા પુંજારી ભાઈ આવા. ધબકતા સમુદ્ર નો કિનારો છે ને, આમાં ઓલી ભમરી પડે બતાય તમને, ત્યાં ઠેકડો મારો એટલે ભગવાન તમને ઝીલી લે છે, બરોબર? આ શું છે પાછું? હા પુંજારી ભાઈ, આ તો ઘડીલો છે અમારો, ઈ ના નો હાલે પાછો. હા પુંજારી ભાઈ, તો આને તમે અહીંયા રાખો, આને સવાર સાંજ પાંજો અને તરસો નો રાખતા. બહુ સારું ભગત, જાઓ તમે તાર મારો ઠેકડો. જય રણછોડરાય. આજે પાપીએ પુંજારીએ મુજને આજે પાટીએ પુંજારીએ મુજને સમુદર મે ડૂબવા લાગ્યો ડૂબાડું બાપાજી પુંજારીએ મુજને સમુદર ફેંક્યો. આજે લાડુ લીલા લસે મુજને સમુદર ફેંક્યો. આજે ભોળા નીલા લસે મુજને સમુદર ફેંક્યો. આજે ભોળા નીલા લસે મુજને સમુદર ફેંક્યો. મારી વારે આવો રણ છોડરાય પાપીએ એ પુંજારીએ મુજને સમુદર ફેંક્યો. મારી વારે આવો મારા ભક્ત અજમલ ને તારી ના કિનારે લાવી તેને મારી લીલા ના દર્શન કરાવો. એ બાબુડિયા બોલો બોલો, હું આ રાડું નાખો કારુણા. ક્યાં રખડતો થો અત્યાર સુધી? નખડતા ક્યાં હોય, રમતા હોય. આપણે કઈ બાપ દાદાને એક પાંચ પાંચ થયા ને નખડતો ના બળ કરી. હા એ વાંચે હશે, આમ નામ રખડે થોડો પાર આવશે. કઈ પૂંજા પૂંજા કરતા શીખો. પૂંજા કરતા શીખીએ પણ આ તમારું મોઢું એક ધારું હલ્લે તારી વાત કરતલે. વાત કરું એટલે ને આમ ના મળે જો કે હા મામી દાદ તારી વાત કરું એટલે મોઢું હલ્લે જ ને. પણ દાંત થોડો છે મારી માથે, હું દાંત છે તમારે દેલી બધી. મોઢું ભેળું થાય એટલે તરત દાંત ભેળા થાય. દાંત ભેળા થાય તો ભાંગી જાય શું પણ કરે. વાત હાચી પણ હું છે હું ઈ કો પેલા ઈ થોડો કે ભગત આવ્યો તો ને. હા તો એને થોડાક ભગવાન ને લાડવા જમાડ્યા હતા બરોબર. હા તે ઈ વધ્યા છે, હું ખાઈ ગયો. હું કેમ છું? કઈ નો આવ્યું કારીગર ને. કુંડાળે નહી પૂંજારી. અને તું આમ અવળો કેમ ફર્યો? પાછી એમાં તમને ખબર ન પડી. ના ના મારે રામ નામ ટાઈલ પડી ગઈ માથામાં, કોઈ ખબર ન પડી. એ હા વ્યાદા તોય ને ખબર પડે. જો હું શીખવાડું. બોલ બોલ. એ આપણે પાછા પાછા આલી ને તો આપણા પગલા નો પડે ને ભગવાન આવે તો ખબર પડે. કોડા ભગવાન આવે તો ખબર ન પડે. ભગવાન આવે જ નહીં, વ્યાદ હોય ઈ તે નો થાય એમ તમને ન ખબર પડે. હા ઈ બરોબર છે. હવે એક કામ કર,
આને તારે અવેડે પાઈ આવવાનો છે. આને પણ કહેવાય હું? આને હા આને ઘોડો કહેવાય. આ ઘોડો કહેવાય? હું માથે બેસીને રાવા દે તો વધારે સારું. હું તો તને ના પાડું. ના ના એવું કઈ નથી, પેલા બીજા ગેર માં જાય હું, ટોપ માં નહીં પાડું. એને ગેર નો આવે બેટા, તો એને સોંકડું આવે. ક્યાં હોવાનું મૂકવાનું? ઠીક આ ક્યાં છે? શું થાય? ભાગે, ઢીલું મૂકો એટલે ઉભો રે. એવું થાય? હા રાજપુરી નો પેલા તો તમે ઈ કો આ ઘોડું છે ગજડું છે? તો ઘોડું મને ગજડાનો વેમ છે. કેમ છો? અરે પૂંછડું પકડી જા પાટા મારે નાખ્યું દે બેવી તે સિંગડા મારે કાન પકડી જા કાતરું મારે. એવું છે? પણ તે કર્યું હોય એવું વળલીને સોટિયો ભર્યો હોય ને. સરોવર પાળ રાજ, સરોવર પાળ રાજ બમરિયા કુવાલ કાચડે હો રાજ. એ પૂછન લાઈ ડોણી રૂપા બેડલું હો રાજ. એ ભરવા મારે સમુદ્ર નીર રાજ, સમુદ્ર નીર રાજ બમરિયા કુવાલ કાંઠડે હો રાજ. એવા કુવાયું નાલ સુસણ ટુકડા હો રાજ. કેમ કરીને પાણી ડાભરાય રાજ, પાણી ડાભરાય રાજ બમરિયા કુવાલ કાંઠડે હો રાજ. ચાંદા બોલાર કાંતા આવજો હો રાજ. ચાંદા બોલાર કંતા આવ્યા હો રાજ. હે આયા બેની સરોવર પાળ રાજ, સરોવર પાળ રાજ બમરિયા કુવાલ કાંઠડે હો રાજ. આજે અત્યારે મારે શું કામ પડ્યું? હા બેન, મારી સાસરી મને પાણી ભરવા મોકલી છે. આ જળ ઊંડાને સિસન ટૂંકા તો કેવી રીતે પાણી ભરીને હું ઘરે જાઉં? અરે બે, એમાં તું શું મૂંઝાય ગઈ? તારા સિસન ને મારા સિસન નો સાંધો કરીને પાણી ભરીને ઘરે જઈએ. બહુ સારું. હે પહાડ